હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો પહેલાં તો બહુ જ ટાઈમ પછી એક મહિના પછી હું આ ચેનલમાં વ્લોગ બનાવી રહી છું આઈ હોપ હું હવે કન્ટિન્યુ રાખીશ જ આને તો મારી મોર્નિંગ થઈ ગઈ છે અને ચા બનાવી દીધી છે મેં આદુવાળી ચા નાસ્તો થઈ ગયો છે અને આજે હું બપોરે લંચમાં બનાવવાની છું કોદરી અને કોદરી દાળની વઘારેલી ખીચડી તમે આને કોદરીની વેજીટેબલ ખીચડી પણ કહી શકો છો અને જે લોકોએ કોદરી જોઈ નથી એને હું નજીકથી બતાવી રહી છું કેમ કારણ કે ઘણા લોકો જે હોય છે એ લોકોએ કોદરી નથી જોઈ હોતી જે નવા લોકો છે કુકિંગમાં એ લોકોએ અને ઘણા લોકો બનાવતા પણ નથી તો કોદરીની જ્યારે તમે ખીચડી બનાવો ત્યારે જેટલી જેમ કે સમજો બે વાડકી કોદરી લો તો સામે બે વાડકી દાળ લો એટલી જ દાળ લો અહીંયા મેં લીલી મોગર દાળ જે આવે છે મગની દાળ તે લઈ લીધી છે અને તમને ખબર ના હોય તો કીધું ખરેખર કોદરી હેલ્ધી છે મીન્સ આપણી બોડી માટે હેલ્ધી છે મેં એને થોડીવાર પલાળવા માટે મૂકી દીધી છે કોદરી અને દાળને તમારે એને ફ્રિકવન્ટલી તમારા તમારા ડાયટમાં અથવા તમારા ફૂડમાં લેવી જોઈએ એને ખાવી જોઈએ તો મેં એને અડધો કલાક પલાળી દીધી છે જેટલી મેં કોદરી લીધી છે એટલી મેં પીળી સોરી લીલી મોગર દાળ લીધી છે અને હવે આપણે એને ફટાફટ વઘારી લઈશું અને સારી પણ લાગે છે વઘારેલી કોદરી તો વેજીટેબલ્સમાં મારા ફ્રીજમાં જે હતું તે બધું મેં લીધું છે જેમ કે મારા ફ્રીજમાં વટાણા હતા તો મેં વટાણા લઈ લીધા છે બીજું કાંઈ હતું નહીં વટાણા સિવાય તો વટાણા લઈ લીધા છે ડુંગળી સમારી લીધી છે બટાકું સમારી લીધું છે સિંગદાણા લઈ લીધા છે તમારી પાસે જો કોઈ બીજો હોય તો એ પણ સમારી શકો છો બીન્સ હોય તો લઈ શકો છો ગાજર લઈ શકો છો મીઠા લીમડાના પાન જે મારી બહાર મીઠા લીમડાનો છોડ છે ત્યાંથી હું મીઠા લીમડાના પાન લઈ આવી છું તો મીઠા લીમડાના પાન લઈ લીધા છે એ પણ આપણે એડ કરી દેવાના છે સૌથી પહેલાં થોડું થોડી રાઈ એડ કરીશું તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું આઈ થિંક ચારથી પાંચ ચમચી તેલ હતું જીરું એડ કર્યું છે થોડી રાઈ એડ કરી છે થોડી હિંગ એડ કરી છે અને જે વેજીટેબલ્સ છે જેમાં મેં બટાકા ડુંગળી એક મોટું બટાકું હતું તમે બે લઈ શકો છો બે ડુંગળી સિંગદાણા અને વટાણા લીધા છે તમારે જે બી લેવું હોય તમે લઈ શકો છો પણ વેજીટેબલ્સ લેજો શાકભાજી લેજો કે જેથી થોડું એકદમ ટેસ્ટી બનશે એકદમ સાદી ના બનાવતા હવે તમે જોઈ શકો છો અહીંયા હું લસણ મરચાં અને આદુની પેસ્ટ થોડી એડ કરી રહી છું જે મારા ફ્રીજમાં હું તૈયાર જ રાખતી હોઉં છું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તમે જે ખાતા હોય તે એડ કરવાનું છે થોડો ગરમ મસાલો એડ કરીશું જીરું એડ કરીશું એક ચમચી એકથી બે ચમચી મેં એડ કર્યું છે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો વેલ મિક્સ કરીશું અને જે કોદરી અને લીલી મોગર દાળનું મિશ્રણ છે તે બધું એડ કરીશું ખરેખર આ હેલ્ધી રેસીપી છે ઇવન તમે આ કોદરીના ભાત પણ બનાવી શકો છો એકદમ ધીલા લચકા ભાત એ પણ સરસ લાગે છે હું તો વઘારેલી ખીચડી ટાઈપ એને વઘારેલી કોદરી બનાવી દેતી હોઉં છું વટાણાવાળી ડુંગળીવાળી અને ખરેખર સારી લાગતી હોય છે અને તમે કુકરમાં બનાવો છો એટલે એવું પણ નથી કે બહુ વાર લાગે ફટાફટ બની જાય છે પાણી એડ કરી દઈશું તમારે ઢીલી બનાવી હોય તો તમે ઢીલી વધારે પાણી એડ કરી શકો છો તમારે મીડિયમ બનાવ્યું હોય એ પ્રમાણે પાણી એડ કરી શકો છો લાસ્ટમાં ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશું ફરીથી સરસ રીતના હલાવી દઈશું મારા તો મહિનામાં મહિનામાં હું વધારવા નહીં પણ તમે સમજી લો મહિનામાં એક વખત તો હું આ કોદરી બનાવું જ છું બધી વસ્તુઓનો જે મારો લંચની પ્રિપરેશન છે એમાં એકવાર તો આનો વારો આવી જ જાય છે લાસ્ટમાં વોશ કરેલા ધાણા એડ કરી દઈશું આ વઘારેલી કુદરી ગરમ ગરમ બહુ સરસ લાગતી હોય છે હું કહું તમે તમને તો તમે ગરમ ગરમ જ એન્જોય કરો કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું ત્રણથી ચાર સીટી વગાડી દઈશું ફરાટ રિલીઝ થાય ત્યારે મેં કૂકરનું ઢાંકણ ખોલ્યું છે તો મારી વઘારેલી કોદરી એકદમ તૈયાર છે તમને હું લુક બતાવી રહી છું હવે હું તમને સર્વ કરીને પણ બતાવીશ કે કેવી રીતના અમે એને એન્જોય કરતા હોઈએ છીએ તો મેં કોદરી લઈ લીધી છે એની ઉપર મેં એક ચમચી આપણું શુદ્ધ ઘી એડ કર્યું છે એક પાપડ શેકી લીધો છે મેં સાથે મેં ગ્લાસ ભરીને છાશ લઈ લીધી છે અને મેં જે ઘરે બનાવી હતી એ સુખડી લઈ લીધી છે તો આ છે મારી આજની થાળી કે જે એકદમ સિમ્પલ છે પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે તો તમે પણ ચોક્કસ ટ્રાય કરી શકો છો આ રેસીપી ઢીલી લચકેદાર કોદરી સરસ લાગતી હોય છે અને તમે જોઈ શકો છો કે મારું દિવાળી પહેલાં જે કામ નહોતું થયું એ હવે દિવાળી પછી હું બધું કરી રહી છું મેં મારું એક કબાટ ગોઠવવા કાઢ્યું છે કપડાંનું તો બધા કપડાં મેં ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધા છે અને હવે કબાટને પ્રોપર ખાના અને પ્રોપર લુસીસ અને હા આ મારી સાડીઓ છે કે જે બધી મેં એક એક વખત પહેરી છે જ્યારે હું સર્વિસ કરતી હતી ત્યારે બધી સાડીઓ મેં એક એક વખત પહેરી છે પછી બહુ પહેરવામાં પહેરવામાં પહેરવામાંનો યુઝ હવે નથી થતો એટલો બધો પરંતુ સર્વિસ ટાઈમમાં થતો હતો અને આ બધી સાડીઓ જોઈને મને મારી યાદો તાજી થઈ ગઈ કે હા મેં આ સાડી પહેરી હતી હા મેં આ સાડી પહેરી હતી તો અમારું એક રૂટીન કબાટ છે રૂટીન કપબોર્ડ છે કે જે બહુ જ મેસી થઈ ગયું હતું એકદમ ગંદુ બધું કે એવી રીતના ગંદુ થઈ ગયું હતું કે હું જ્યારે ખોલું ને એને એક કપડું કાઢું ને તો બધા કપડાં મારી ઉપર પડે એવું થઈ ગયું હતું મારે એને જલ્દીમાં જલ્દી ઓર્ગેનાઇઝ કરવું પડે એવું જ હતું તો ફટાફટનું ટાઈમ કાઢીને જેમ કે આવી કોદ કોદરીની રેસિપી ફટાફટની કુકરમાં બની જાય છે તો ત્યારે તમને ટાઈમ મળી શકે છે અને આ તમને હું કવર જે બતાવી દઈ છું એ કવર મેં ઓનલાઈન મંગાવ્યા છે એમેઝોનમાંથી અને મેં બધી જે મારી સાડીઓ હતી આમાં ગોઠવી દીધી છે એટલે પેલી બાજુ કબાટમાં જગ્યા પણ થઈ જશે અને આ કવરમાં તમે જોઈ શકો છો કે દેખાય છે તમારી વન બાય વન સાડી દેખાશે કે આ સાડી છે આ સાડી છે તો શું તમારે પહેરવ્યું હશે ને તો બી તમને ખબર પડશે કે આ કવરના સેટમાં છે તો તમે લઈ શકશો તો આવા લગભગ પાંચ કવર આવ્યા હતા આની અંદર અને મેં બધા યુઝ કર્યા છે અને તમને હું આ સાડી બતાવી છું જે કેસરી સાડી છે કેસરી ટાઈપ ઓરેન્જ ટાઈપ સાડી છે અને આ સાડી જોડે મારી બહુ જ મેમરીઝ છે કારણ કે આ સાડી મારા મેરેજના બીજા દિવસે મેં આ સાડી પહેરી હતી મેરેજ મારી પાસે ફોટા પણ છે તો મારા હાથમાં મહેંદી હતી બીજા દિવસે મેં આ સાડી પહેરી હતી તો શું અમુક દિવસોની જે ખાસ વાતો હોય છે એ ખાસ રીતના યાદ જ રહે છે અને આ લાલ કલરની સાડી છે એ પણ મેં મારા મેરેજની સાડી છે એટલે બહુ બહુ વર્ષોની સાડી છે એમ કહું તો પણ ચાલે અને હા જે બધી સાડી છે મેં મારા મેરેજની શોપિંગમાં આખી બધી પ્રોપર બધી શોપિંગ મેં અમદાવાદથી કરી હતી તો આ સાડી અમદાવાદની છે અને આ છે માસ્ક તો થેન્ક યુ ભગવાન કે હવે કોરોના જતો રહ્યો છે અને આ બધા માસ્ક છે અને હું એક બેગમાં પેક કરી દઈશ એકચ્યુલી ત્યારે માસ્ક નિલેશના માસ્ક છે મહારા છે ચીકુમીકુના છે અને આ માસ્ક ભરેલા માસ્કની પણ ભરેલો માસ્ક મેં આણંદથી લીધો હતો ત્યાં લારીમાં ત્યાં કેવું કે મેચિંગ મેચિંગના ડ્રેસ પ્રમાણે એના બધા માસ્ક મળતા હતા અને એમાં ભરેલા પણ મળતા હતા તો મોસ્ટલી બધા લેતા હતા ત્યારે હવે તમે જોઈ શકો છો મારું ડાઇનિંગ ટેબલ સાફ છે મેં મારું કબાટ ગોઠવી દીધું છે અને હાશ જ્યારે એકદમ સરસ કબાટ ગોઠવાય ને ત્યારે કંઈક જુદો જ આનંદ થાય છે મારે અત્યારે લગ્ન સિઝન ચાલે છે તો એક જગ્યાએ જવાનું છે જમણવારમાં મીન્સ રિસેપ્શનમાં તો ચીકું મીકુડે મેં રેડી કરી દીધા છે અને લોકો પાસે જે આ શાલ હતી મેં પહેરાવી દીધી છે કારણ કે ઠંડી છે અને સાંજનું રિસેપ્શન છે તો પાર્ટી પ્લોટમાં ઠંડી લાગતી હોય છે અને બસ મીકું જો એની મસ્તી કરી રહી છે અને આ છે મારો લુક મેં આ એક ભરેલું ભરેલો ડ્રેસ હતું કે જે આખો મીન્સ એનું ટોપ આખું ભરેલું હતું અને આ કાપડ મેં વઢવાણથી લીધું હતું પછી મેં એને સીવડાયું હતું તો એકદમ ટ્રેડિશનલ ભરેલો ડ્રેસ હતો અને આ બીજા દિવસનો ક્લિપ બતાવું છું બીજા દિવસે મેં કુકરમાં બિરિયાની ટાઈપ પુલાવ બનાવ્યો હતો સાથે મેં પાપડી શેકી લીધી છે અને ચોખાના પાપડ પણ કહેવાય છે એકચ્યુઅલી ચીકુને આ પુલાવ ફેવરેટ છે મોસ્ટ ફેવરેટ છે મેં કોદરી બનાવી ત્યારે એણે કીધું કે હવે બીજી દિવસે મારાવાળું પુલાવ બનાવજે એનો મોસ્ટ ફેવરેટ છે એ રા સાંજે બી વધ્યું હોય ને તો ઓવનમાં ગરમ કરીને ખાઈ લે છે ઇવન સ્કૂલમાં પણ એ બી આ સવારે મને કહેતી હોય છે કે સવારે તું આ બનાવી દે તો મેં બનાવ્યો હતો અને મેં થાળી પણ સર્વ કરી દીધી છે ચોખાના પાપડ શેકી લીધા છે જેને હું પાપડી કહું છું આંબા હળદરનું થોડું અથાણું છે છાસ છે ડુંગળી ટામેટાનું સલાડ છે એની ઉપર ચાટ મસાલો ચોક્કસથી સ્પ્રિંકલ કરો બહુ જ સરસ લાગતો હોય છે અને પુલાવ છે તો એકદમ સાદી અને સિમ્પલ થાળી છે પરંતુ મને સાદી સિમ્પલ પણ ઘરની થાળી બહુ પસંદ છે હોટલમાં તો આપણે એન્જોય કરીએ જ છે પણ ઘરની વાત જ અલગ હોય છે હે ને અને આ છે બપોર પછી મેં બ્લેક કોફી બનાવી હતી તો હું એ એ પીસ અને મીકુ મીકુ ટ્યુશન ટ્યુશનથી આવી ગઈ છે અને સાંજે સાત વાગે સૂઈ ગઈ છે એકચ્યુઅલી સવા ની ઉઠે છે પછી બે વાગે આવે છે ચાર વાગે ટ્યુશન જાય છે મીકુ મારી એકદમ થાકી જાય છે અને આજે આજે એને મને રાખડી પડી હતી એક ખાનામાં તો એને મને કીધું કે મને પહેરવી છે મીકુનું આવું છે બધું અને સાંજે સાત વાગે સૂવે છે થોડી વાર સુવા દઈશ અને ચીકુ એનર્જેટિક ચીકુ છે મારી યુનિસેફ ડે પર વર્લ્ડ આઈ થિંક વર્લ્ડ યુનિસેફ ડે પર એના ક્લાસ ટીચરે એને આ દોરવા માટેનું એક ડ્રોઈંગ આપ્યું હતું તે દોરી રહી છે અને હું તમને મળ્યું એક નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ